મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી દ્વારકા રાજકોટ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને આ તરફ બનાસકાંઠામાં પણ જળબંબાકાર જેવો ઘાટ ઘટાયો છે તો બનાસકાંઠામાં વરસાદ થઈ રહ્યો છે દ્વારકા અમરેલી રાજકોટ ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે દ્વારકાના ખંભાડિયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખંભાડિયા શહેરના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા ખંભાડિયા શહેરમાં મોડી રાત્રે તોફાની વરસાદથી હોસ્પિટલ રોડ પર નાના મોટા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદથી અનેક રસ્તા પર પાણી જ વહેતા થયા દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખંભાળિયા નગર ગેટ જોધપુર ગેટ સહિતના આ દ્રશ્યો છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે ખંભાડિયાના રામનાથ સોની બજાર લુહારશાળા સહિતના જે મુખ્ય માર્ગો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખંભાળિયાના નગર ગેટ વિસ્તારના આ દ્રશ્યો છે નગર ગેટમાં હાલ પાણી ફરી વળ્યા છે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોડી રાત્રે

કચ્છમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો અંજાર ગાંધીધામમાં બે કલાકમાં ધોધમાર વરસાદ અંજારમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ગાંધીધામમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે અંજાર પાણી પાણી થયું બજારોમાં પાણી વહેતા થયા નદી જેવા દ્રશ્યો સર્જાયા વીજળીના કડાકા ભડાકા સાથે અંજાર આદિપુર ગાંધીધામમાં વરસાદ વરસ્યો અંજારમાં મારુતિનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ગુસ્સા લોકો પરેશાન થયા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ છે ચોટીલામાં વરસાદ બાદ પાણી ભરાયા ચોટીલાની મુખ્ય બજારો પાણી પાણી થઈ ચોટીલામાં માત્ર અડધો ઇંચ જેટલો વરસાદ છે જેમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા નીચાવાળા વિસ્તારોમાં દુકાનો અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ ચોટીલા શહેરમાં માત્ર અડધો ઇંચ જેટલા વરસાદથી પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદથી ખુશખુશાલ ખેડૂતો સુરેન્દ્રનગરના લીમડી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો લીમડીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચાલકોને હાલાકી પડી

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ઉધિકા તાલુકાના ચીપડા દેવગામ ચાંદલીમાં વરસાદ મેટોડા કોઠા પીપળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીરની આવક શરૂ થઈ અષાઢી બીચ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા લાઠી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ચાલુ વરસાદને લઈને શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી દ્વારકાના ટંકારીયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા લોકો એકબીજાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું અવરચવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરાઈ બહાર કઢાયા કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે આગ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ તસમસતા પાણીના પૂર વહેતા થતા અવરચવર કરતા લોકોને હાલાકી પડી ભારે વરસાદના કારણે રસ્તા પરથી પૂરના પાણી વહેતા થયા અમરેલી અને ઉપરવાસમાં વરસાદથી ઠેબી નદીમાં પાણી વહેતા થયા ઠેબી નદીમાં નવા નીર આવ્યા ઠેબી નદીના દ્રશ્યો છે કે જ્યાં નવા નીર આવ્યા હતા જોકે ખેડૂતો ખુશખુશાલ થયા છે પરંતુ અમરેલી અને ઉપરવાસમાં સતત વરસાદથી થઈ રહ્યો છે અને વરસાદના કારણે ઘણા લોકો સ્થાનિકો રાહદારીઓ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અમરેલી કુંકાવાવના લુણીધાર ગામની નદીમાં ઘોડાપુર આવ્યું દેવગામની નદીમાં પણ ઘોડાપુર આવ્યું વડીયા કુંકાવાવ પંથકમાં મેઘતાંડવ થી નદી નાળા બંને કાંઠ વહેતા થયા મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું સમગ્ર પંથકમાં મેઘો ઓળ કોળ થતા રોડ રસ્તામાં વરસાદી પાણી વહેતા થયા દ્વારકામાં રાવલ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ બે ઇંચ થી વધુ જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર સહિતના જે આ ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખેડૂતોની વાત કરીએ તો એક સપ્તાહનો વિરામ હતો ત્યારે ખેડૂતોએ કરી લીધું હોય ત્યારે આતુરતાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય ત્યારે આ ફરી એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુકુંદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા દ્વારકા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ચાર ઇંચથી વધુ વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યા ટંકારિયા ગામની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી ટંકારિયા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા અઢી કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસાદના કારણે પાણીનો ભરાવો થયો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવી આવી ચૂક્યું છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કલ્યાણપુર તાલુકાના આ ટંકારિયા ગામ છે તે ટંકારિયા ગામની બાજુમાં આવેલ સ્થાનિક નદી છે તેમાં ધસમસતા પાણીના પુર આવી ચૂક્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રહેણાંક મકાન છે તે મકાનની બાજુમાં પાણી પહોંચી ચૂક્યું છે હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો દેવ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ આપ રાવલ ગામે આવેલી તમામ રસ્તાઓમાં ગોઠણ સમા પાણી વહીતા થયા છે મુકુદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી મેઘરાજાની તોફાની બેઠિંગ થી બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા જામરાવલમાં માત્ર એક કલાકમાં દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ ખોખર બેટિંગ શરૂ કરી છે આપીટા દ્રશ્યોમાં જઈ શકો છો દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે દુપુન મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા દ્વારકા ભાટીયામાં ધોધમાર વરસાદથી બચારોમાં દસમસતા પાણી વહેતા થયા ભાટીયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા મેઘરાજાની તોફાની બેટિંગથી વહેતા થયા મેઘરાજાની અડધો કલાકમાં તોફાની બેટિંગથી પાણી વહેતા થયા દ્વારકા ભાટીયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ભરાયા ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ભરી ફરી વળ્યા ભાટીયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું રાજકોટ તોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તોરણીયા નાની પરબડી મોટી પરબડી સહિતના ગામોમાં ભારે વરસાદ ભારે વરસાદને લઈને નાની પરબડી ખાતે ફુલઝર નદીમાં પૂર આવ્યું નદીમાં પૂર આવતા નાની પરબડીથી ચોકી તરફ જવાનો રસ્તો બંધ કરાયો ભારે વરસાદના કારણે નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થતા ચાલકો પરેશાન તો દેશભરમાં અત્યારે ચોમાસું જામ્યું છે ખાસ કરી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે આસામ અવિનાશક પુરે ભારે તબાહી સર્જી છે કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યો પૂર સામે ઝૂમી રહ્યા છે જેમાં આસામ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડથી લઈ યુપી સુધીના ઘણા વિસ્તારો સામેલ છે આગાહી પ્રમાણે આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે પૂર સામે ઝૂમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ ચિંતાનો વિષય છે અનંત અને રાધિકાના લગ્નને લઈને અંબાણી પરિવારમાં ઉત્સાહનો માહોલ છે હાલમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે અને હવે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અનંત અંબાણીના મથુરાના બિહારી મંદિરમાં પહોંચ્યું મંદિરના પૂજારીએ ભગવાન બાંકી બિહારીના લગ્નનું કાર્ડ અર્પણ કર્યું મહત્વનું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન બાર જુલાઈએ મુંબઈમાં થવાના છે बाकी बिहारी ने लग्न आर्पण करायु मथुरा खाते हैं अंबानी परिवार, परिवार का जो भाव है वो तो ठाकुर कृष्ण की भक्ति के लिए विशेष भाव है उनका और ब्रज के लिए गौरवान्वित करने वाली बात है कि उन्होंने प्रथम कार्ड श्री बाकी बिहारी जी और कटिया स्थान के लिए वृंदावन में भेजा है और ये बिहारी जी के चरणों में यह कार्ड अर्पित किया गया है तेरह तारीख को बिहारी जी के शादी वस्त्र लेके मैं इस शादी समारोह में सम्मिलित होऊंगा तो हाल समाचारों में समय विराम